વર્ષો પછી આજે આપણે આ રીતે વાત કરી રહ્યા છીએ. આજે એવું લાગે છે શોધનને જાણે લાઈફ આખી વીતી જઈ. માણસો લાઈફમાં આવતા ગયા, જતા ગયા. નસીબમાં માનતા થઈ જવાય એવું બધું બની ગયું. છીની ગયા, શ્રુતિ પણ ગઈ, દાદુ દાદી, તારા બા બાપા. આપણે વિચાર્યું પણ નહોતું આ બધા માણસ આપણી સાથે નહીં હોય કોઈ દિવસ. નસીબ જેવું કઈક તો હશે જીગલા. બાકી એ લક્ષ્મીના લીધે હું સહી સલામત હતો એ જ લક્ષ્મી મારા કરતા વહેલા લાગ્યા. લક્ષ્મીએ એમના ભાગ અને ભાગ્યના બધા જ સુખ અને હક મને અને શ્રુતિને આપ્યા હતા. એ જ લક્ષ્મીને આપેલું એક વચન પણ હું પૂરું ના કરી શક્યો. લક્ષ્મીએ મને એક વાર કહ્યું હતું કે કોઈ હક નહીં માંગુ, બટ બસ મારી ચિતા અને અગ્નિ તમે આપજો. હું બસ એક આ વચન પણ ના પૂરું કરી શક્યો. એમનું મોઢું જોવા મળ્યું ના લક્ષ્મીનો અંતિમ સંસ્કાર કરી શક્યો હું. તને યાદ છે તું ભરતપુર હતો ત્યારે મેં શ્રી લક્ષ્મીને કાગળ લખ્યો હતો, તમને બંનેને લક્ષ્મીની પુણ્યતિથિ વિધિમાં બોલાવ્યા હતા. આજે કોઈ તારા સગાની વિધિ મારા હાથે થઈ. લક્ષ્મીની પુણ્યતિથિની વિધિ તે દિવસે હું પૂરું ના કરી શક્યો. અમે બધા કુળદેવીના મંદિરે ગયા હતા, શાસ્ત્રીજી પણ સાથે હતા. વિધિની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. શરૂ કરતા જ કોઈ ને કોઈ વિઘ્ન આવવા લાગ્યા. ઊભો કરવા ગયા ત્યાં આંધી આવી અને મને શ્વાસની તકલીફ શરૂ થઈ ગઈ. બધું ઠીક થયું ત્યાં અચાનક જ શાસ્ત્રીજીના સગામાં કોઈનું મરણ થયું એવો ફોન આવ્યો. શાસ્ત્રીજીએ મને કહ્યું કે સતત અશુભ સંકેતો આવી રહ્યા છે, એટલે આપણે લક્ષ્મીની વિધિ ના કરીએ તો જ સારું છે. લક્ષ્મીની પુણ્યતિથિની વિધિ તો પૂરી ના થઈ શકી તે દિવસે. આજે જો કોઈ લેણ દેણ હશે મારા હાથે અજાણી કોઈ વ્યક્તિની વિધિ થઈ. તને કેમ સમજાવું દોસ્ત, કે તને તો એ પણ ખબર નથી કે લક્ષ્મીની સાચી મૃત્યુ તિથિ જે તને ખબર છે એ છે જ નહીં. લક્ષ્મીની સાચી પુણ્યતિથિ તો આજે હતી અને તારા હાથે જ સંપન્ન થઈ. આજે તારા હાથે દીવો પ્રગટ્યો અને તારા હાથે ચૂંદડી ચડી. લક્ષ્મીની આત્માને આજે શાંતિ મળશે. મને નહોતી ખબર કે તમારી ફ્રેન્ડશિપ આટલી હશે કે જીગરભાઈ એના કોઈ સગાની વિધિ તારા હાથે કરાવે. મેં કહ્યું ને અમે મિત્ર તો નામ ના જ ભાઈ છે મારો. કદાચ સગા ભાઈથી પણ વધુ.
ઘણું કર્યું છે એણે આપણા સૌ માટે, છે આખો બોલો પણ મનમાં મેલ નહીં. હા, એક સમય એવો હતો કે આખું ઘર ભરાઈ જાય એટલા માણસો હતા, જીગર, દાદુ, દાદી, મોમ, ડેડ, સારિકા, કોઈ, રંજીત, ફુઆ, શ્રુતિ અને લક્ષ્મી. આમ તો માણસની દુનિયા એનું ઘર હોય છે, અને આજે જો આંગળીના વેડે ગણાય બસ એટલા માણસો બાકી રહી ગયા છે ઘરમાં ને જિંદગીમાં. એક વાત કહું શોધન, તારા ઘરમાં કે તારી દુનિયામાં હું ક્યાંય હતી જ નહીં અને આજે પણ નથી. આંગળીના વેઢે ગણાય એટલા સંબંધમાં પણ નથી. તારા, મને લાગે છે કે હવે મારે અહીંયાથી ચાલ્યા જવું છે. તું મારા વિશે વિચારીશ પણ પ્રીત પરાણે તો ના જ બંધાય. શોધન, હું તારા માથે ભાર નથી બનવા માંગતી. હશે, આપણે મિત્ર બનીને આટલો સમય સાથે રહ્યા એ જ ઘણું છે. હવે હું અહીંયાથી ચાલી જઈશ. આ ઘર, આ સંબંધો તારા છે, મારા નથી, અને હું મારા બનાવી પણ નહીં છું. જે પોતિકા પણ તને જીગરભાઈ અને શ્રીલક્ષ્મી માટે છે એટલું મારા માટે નથી. હું હવે થોડા દિવસમાં અહીંયાથી ચાલી જઈશ. ચાલી જઈશ. ધરા, તું નહીં શોધન, મને કોઈ બીજા સાથે લગ્ન કરવા માટે જીત નથી. તું પણ તો લક્ષ્મી વગર જીવે છે ને, હું પણ તારી વગર રહી લઈશ. તું આમ એકલા કેમ જીવીશ? તું પણ તો એકલો જીવે છે. બે મારા ભાગનું જીવી લીધું છે ધરા. હું પણ જીવી લઈશ. આ ઘરમાંથી તારી અઢળક યાદો લઈને હું જઈશ. તારા ઘરમાં ભલે મને થોડી જગ્યા મળી હોય પણ મને ખબર છે કે તારા જીવનમાં હું ક્યાંય નથી. બસ હવે બે ત્રણ દિવસમાં હું અહીંયાથી ચાલી જઈશ. તારું ધ્યાન રાખજે. હું જ્યાં પણ હોઈશ ત્યાં બસ તને જ યાદ કરીને જીવતી હોઈશ. માથે પાટો કેમ બાંધવાનો હોય? આપણા માથામાં જે કંઈ પણ હોય ને છૂટું ના પડી જાય એટલા માટે. તું જે પાટો બંધાયેલો હોય ને તો માથાની અંદર જે કંઈ બી હોય એ બંધાયેલું રહે એટલા માટે. તારા માથામાં કંઈ છૂટું પડી જાય એમ છે તો તું એ પાટો બંધાઈ લે. શ્રી લક્ષ્મી, ધરા કાકી, આવો ને. આવો. શ્રી લક્ષ્મી બેટા, કેમ છે તને? ધરા કાકી, મને સારું છે. હવે તમને કેમ છે? બહુ દુખતું તો નથી ને? ના બેટા, એ તો થાય. હું થોડી મોડી પડી નહીં તો હું તને આટલું બધું નહીં વાગવા દે. ઓમ હેરાન તો નથી કરતો ને? ના ના, હવે તો અમને પણ ઓમ વગર નથી ચાલતી. મને પણ નહીં ગમે. તમે બંને ભાઈ બહેન એકબીજાનું ધ્યાન રાખજો, હંમેશા ખુશ રહેજો. હું જ્યાં પણ હોઈશ તમને લોકોને બહુ યાદ કરીશ. તું બહારગામ જાય છે મોમ? હા બેટા. ક્યાં જાય છે તું? ખબર નહીં પણ